સુરતના મગદલ્લામાં પકડાયેલી મહેફિલનો મામલો મગદલ્લાને મિની થાઇલેન્ડ બનાવનારા ઘર માલિકો સામે રોષ જોવા મળ્યો છે. પાર્ટીના પર્દાફાશ બાદ ઘરે ઘરે પોલીસના દરોડા. 30 ઘર મકાન માલિકો પર ઘર માલિકો પર ગુનો નોંધાયો છે. સ્પાગલ તેમજ થાઇગલને કેટલા લોકોએ મકાન ભાડે આપ્યાનો પણ ખુલાસો થયો છે. સીઆઈડી ક્રાઇમ હાલ કાર્યવાહી કરી રહ્યું છે. કેટલીક સ્પાગલ મકાન ખાલી કરી રાતોરાત ભાગી ગઈ હતી. પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ થયાની પણ ફરિયાદ નોંધાઈ છે. ઘર ભાડે આપી પોલીસમાં ભાડુવાત અંગે રજીસ્ટ્રેશન ન કરાવાતા લોકો સામે કાર્યવાહી થઈ છે. ડીસીપી એસીપી પીઆઈ સહિત પોલીસ અધિકારીઓની ટીમ હાલ સર્ચ કરી રહી છે. 100થી વધારે પોલીસ કર્મચારીઓ તપાસમાં જોડાયા છે. મગદલ્લાની સાથે અન્ય વિસ્તારમાં કામગીરી કરવામાં આવી હતી. મહત્વનું છે, મગદલ્લા ગામ વિસ્તારમાં દરોડા પાડી સીઆઈડી ક્રાઇમે ટ્રક્સ દારૂ અને ગાંજાની મહેફિલનો પર્દાફાશ કર્યો હતો, જેમાં સીઆઈડી ક્રાઇમે થાઇગર્લ સહિત 9 યુવતી અને 5 યુવાનોને પકડી પાડ્યા હતા. બાતમીના આધારે દરોડા કરવામાં આવ્યા અને આ પાર્ટીનો ખુલાસો થયો. આ પાર્ટીમાંથી 9 ગ્રામ એમડી ડ્રગ્સ, 22 ગ્રામ ગાંજો અને 7 દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી, જે બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે. ये माननीय डीजीपी सर की तरफ से भाड़वात रजिस्ट्रेशन और वेरिफिकेशन का एक ड्राइव दिया गया था, तो सीपी सर की सूचना थी कि पूरे सिटी में इसको प्रॉपर तरीके से इम्प्लीमेंट किया जाए और मैक्सिमम भाड़वात जो है उनका वेरिफिकेशन किया जाए. तो इसी संदर्भ में आज एक 80 लोगों की टीम बना के मगदल्ला गाँव है उसमें भाड़वात रजिस्ट्रेशन और वेरिफिकेशन किया जा रहा है. तो 100% जितने घर हैं उनको हम लोग कवर कर रहे हैं और जो भी लोग उन्होंने भाड़वात रजिस्ट्रेशन उनका वेरिफिकेशन नहीं करवा रखा है उनके खिलाफ गुनाह दाखिल किया जाएगा. और हमारा कोशिश है कि कोई भी एक भी भाड़वात जो है वो बिना रजिस्ट्रेशन और वेरिफिकेशन का नहीं बचे.